नमस्कार, हूँ प्रतिपाल सिंह झाला। अब तक बुलेटिन में आपनु स्वागत करू छू। विगतवार समाचारों जोता पहला जो आज ना मुख्य समाचार। कोरोना टेस्टिंग वधता केसों में वधारो थवानी शक्यता वच्चे तैयारीओनी समीक्षा कराशे, त्यारे प्रश्न ए छे के कोरोनानी मॉकड्रिल शू रियल मॉकड्रिल बनी जशे। समाज में सतत थती आलोचना, व्यवहारिक भेदभाव ने लीधे समलैंगिकोनू कथड़ातू मानसिक स्वास्थ्य, समलैंगिक युगलों माटे भारतीय मनोचिकित्सक सोसायटी मैदाने आवी। देश में प्रथमवार सूरत में साड़ी वॉकेथॉन योजायो, 10,000 थी वधु महिलाओं भाग लीधो। तो हवे जो ये समाचार विगतवार। आज थी बे दिवस देशभर में कोरोना की मॉकड्रिल योजावा जई रही है। राज्य की तमाम सरकारी खानगी हॉस्पिटल सहित देशभर में मॉकड्रिल योजाशे, जेमा हॉस्पिटल बेड की उपलब्धता, दवा नो जत्थो, ऑक्सिजन नो पुरवठो सहित नी बाबतो रिसर्च योजाशे। देश में एक तरफ खराब वातावरण ना कारणे ज्यारे लोकोनी रोग प्रतिकारक शक्ति में घटाड़ो थई रह्यो छे, त्यारे सरकार टेस्टिंग वधारवा जई रही छे। आ अगाउ केन्द्रीय आरोग्य मंत्रालये राज्य में टेस्टिंग आह्वान कर्यु हतु, त्यारे टेस्टिंग वधता कोरोनाना केसोमां एकाएक वधारो आवानी तीव्र संभावना होवाથી લોકો ભયભીત પણ થયા હતા, અને સમય રહેતા જ કોરોનાનું નિદાન કરી શકાય તેવા વિઝન સાથે દેશભરમાં મોક ડ્રિલ યોજી હોસ્પિટલમાં તમામ સુવિધાઓની ઉપલબ્ધતાની ખરાઈ કરી લોકોને ભયભીત નહીં થવા દેવા મોક ડ્રિલ યોજનાર છે। સજાતીય સંબંધો વિશ્વના 34 દેશોમાં કાયદેસરતા પ્રાપ્ત કરી ચૂક્યા છે, પણ ભારત હજુ સુધી સજાતીય સંબંધો કાયદેસર થતા આપવામાં આવતી નથી, જેના લીધે સજાતીય સંબંધ ધરાવતા લોકો ઘણીવાર અપરાધ ભાવ અનુભવતા હોય છે। બીજી બાજુ સમાજ પણ હજુ સજાતીય સંબંધોને સ્વીકારતું નથી, ત્યારે આ પ્રકારના સંબંધ ધરાવતા લોકો સતત અપરાધ ભાવ અનુભવતા હોય છે, જેના લીધે ભારતીય મનોચિકિત્સની સંસ્થા આ મામલે મેદાનમાં આવી છે। આ અંગે વધુ વિગત આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવરાજ। અજી ગૌરવરાજ, શું છે સમગ્ર વિગત? બિલકુલ, સજાતીય સંબંધનો જે મુદ્દો છે હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે। 18 એપ્રિલે જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો કે તમારું શું સ્ટેન્ડ છે સજાતીય સંબંધોને લઈને, ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ સોગંદનામું દાખલ કર્યું હતું કે હાલ દેશમાં સજાતીય સંબંધોને કોઈ પણ કારણે મંજૂરી આપી શકાય નહીં, તેના કારણે દેશમાં અંધધૂંધી ફેલાઈ શકે તે પ્રકારનું સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં સરકારે મૂક્યું હતું। ત્યારબાદ હવે દેશભરની જે મનોચિકિત્સકોની સંસ્થા છે એ સજાતીય સંબંધોની તરફેણમાં આવ્યું છે, અને તે એક નિવેદન જાહેર કર્યું છે કે સજાતીય સંબંધ ધરાવતા લોકો સતત સમાજમાં ઉપેક્ષાનો સામનો કરતા હોય છે, આલોચનાનો સામનો કરતા હોય છે, સતત તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હોય છે, જેના લીધે તેમનું જે માનસિક સ્વાસ્થ્ય છે એ કથળી રહ્યું છે, અને માનસિક સ્વાસ્થ્ય કથળવાના કારણે તેઓ સતત એક અપરાધ ભાવનો અનુભવ કરી રહ્યા છે, અને અપરાધ ભાવના લીધે તેમની જે જીવન છે તેને સતત અસર થઈ રહી છે। ત્યારે સજાતીય સંબંધોને કાયદેસરની માન્યતા આપવી જોઈએ, અને જે સામાન્ય લોકોને મળતા અધિકારો છે તે અધિકારો પણ સજાતીય સંબંધ ધરાવતા લોકોને મળવા જોઈએ, આ પ્રકારનું સ્પષ્ટ નિવેદન ભારત દેશભરની જે મનોચિકિત્સકોની સંસ્થા છે તેના દ્વારા હાર જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે 18 એપ્રિલે આ પ્રકારની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવનાર છે, તે પૂર્વે આ પ્રકારનું નિવેદન જ્યારે સામે આવ્યું છે, ચોક્કસ કહી શકાય કે આની અસર ક્યાંક ને ક્યાંક જે સુનાવણી છે તેને પડવાની છે, પરંતુ મહત્વપૂર્ણ બાબત કહી શકાય કે મનોચિકિત્સકોની સંસ્થા સજાતીય સંબંધોના તરફેણમાં આવી છે। જી, આભાર ગૌરવરાજ। દેશમાં પ્રથમવાર યોજાયેલી સાડી વોકેથોન સુરતની 10,000 વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ટેક્સટાઇલનું હબ સુરતના અઠવા લાઇન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એસએમસી અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કોર્પોલી દ્વારા ઐતિહાસિક સુરત સાડી વોકેથોન યોજાઈ હતી। વોક ફોર યોર હેલ્થ ઇન 6 યાર્ડ ઓફ એલિગેશનની થીમ આધારિત વોકેથોનને કેન્દ્રીય ટેક્સટાઇલ ગૃહ રાજ્યમંત્રી સહિતના અધિકારીઓએ વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું। સિલ્ક સિટીમાં અનોખી વોકેથોનને દેશભરમાં પ્રથમવાર સુરતમાં સાડી વોકેથોન યોજાઈ હતી। 10,000 વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભારતીય પરંપરાગત પહેરવેશને ઉજાગર કરતી વિવિધ ડિઝાઇન, વણાટ અને મટીરિયલ્સની રંગબેરંગી સાડીઓમાં સજ્જ થઈને મહિલાઓ ઉત્સાહભેર સહભાગી થઈ હતી। ઉનામાં કથિત ભાષણનો મામલો સામે આવ્યો છે, જેમાં રામનવમી પર્વ પર ઉનાના ધર્મસભાને કાજલ હિન્દુસ્તાનીએ સંબોધી હતી, જેને લઈને તેના ભાષણ બાદ ચોક્કસ સમુદાયોમાં આક્રોશ વ્યાપ્યો હતો, જેમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કેસ દાખલ થયો હતો। પોલીસે તેજાબી વક્તા તરીકે ઓળખાતા કાજલ હિન્દુસ્તાનીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરાઈ હતી।
गोंडल तालुकाना वाड़ादरी गामना ओम आनंदी आश्रम श्री सीताराम गौशाला खाते श्री राम कथानु भव्य अने दिव्य आयोजन तारीख 11/4/2023 मंगलवारना रोज कथानो प्रारंभ तथा तारीख 19/4/2023 बुधवारना रोज कथाने विराम आपवामां आवशे। परम पूज्य राजूराम बापू सद्गुरु लक्कड़दास बापू परम पूज्य मस्तराम बापूना आशीर्वाद साथे आ भव्य कार्यक्रम योजाशे। विष्णु बापू दाणीधारिया व्यासपीठ पर બિરાજી સુમધુર સંગીતના સુરો સાથે કથાનું રસપાન કરાવશે। આ તકે ઓમ આનંદી આશ્રમના સેવકોએ અબ તક મીડિયાની ખાસ મુલાકાત લીધી હતી તેમજ સમગ્ર કાર્યક્રમ વિશેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। મારો નામ ભાવેશ હર્ષોડા છે। ઓમ આનંદી આશ્રમ સીતારામ ગૌશાળા વાડદરી, ત્યાંના અમારા સંત છે શ્રી રાજુરામ બાપુ। ત્યાં અત્યારે અમારે 1200 જેવી ગાયો છે, એમની સેવાઓ થાય છે અને ડેઈલી અમે 1000 માણસોનું અમે સિવિલ હોસ્પિટલમાં જમાડીએ છીએ અને 80 કિલો શીરો, ચોખ્ખા ઘીનો શીરો અમે સિવિલ હોસ્પિટલ, જનાના હોસ્પિટલ, પદ્મબા કુંવર હોસ્પિટલમાં અમે પ્રસ્તુતા મહિલાઓને આપીએ છીએ અને 25 ગામડાઓ એવા છે જ્યાં અમે ડેઈલી 2 ટાઈમનું ટિફિન આપીએ છીએ। જે વયોવૃદ્ધ છે, જ્યાં કોઈ અત્યારે કોઈ કરી શકે એમ નથી, એમને 2 ટાઈમનું અમે ટિફિન ડેઈલી પહોંચાડીએ છીએ અને અત્યારે અમારે ત્યાં તારીખ 11/4/2023 કથા રામકથાનું અમે ત્યાં છે આયોજન અને 19/4/2023 સુધી અને અલગ અલગ અમે ત્યાં સંતવાણી અને લોક ડાયરાનું આયોજન રાખેલું છે। તો વિષ્ણુ પ્રસાદભાઈ દાણીધારિયા છે, જે અત્યારે એના સુમધુર વાણીથી અમને કથાનું રસપાન કરાવશે। અમારે 12/4/2023 નિરંજનભાઈ પંડ્યા અને આપણે ભગવતીબેન ગોસ્વામી અને ધીરુભાઈ સરવૈયા એ પ્રોગ્રામ છે, રાત્રિ પ્રોગ્રામ। અને બીજું છે ખીમજીભાઈ ભરવાડ, જે 15/4/2023 રોજ ખીમજીભાઈ ભરવાડ, અલ્પાબેન પટેલ અને મનસુખભાઈ વસોયા છે ખીલોહરીવાળા। અમારે આજુબાજુના 30-40 ગામડાઓ છે, જે ડેઈલી માટે બધાને અમે ભોજન પ્રસાદની વ્યવસ્થા 2-3 ટાઈમ રાખેલી છે, સવાર બપોર ને સાંજ, અને રહેવા માટેની પણ વ્યવસ્થા અમે કરેલી છે। આજુબાજુના બધા ગામડાઓ ધુવાડા બંધ જે આવું એ બધાને રીતનું અહીંયા અમે ભોજન પ્રસાદનું વ્યવસ્થા રાખેલી છે। આ સંસ્થા અમારી 22 વર્ષ જૂની છે અને અમારી આ 19મી કથા છે। આ પ્રેરણામાં એવું છે કે અત્યારે જે તરછોડી દે છે ગાયોને, એ ગાયોની સેવા થઈ રહી છે ત્યાં અને આ અત્યારે જે ભૂખ્યાઓને જમાડીએ છીએ, બધા જે કાંઈ અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં જમાડીએ છીએ, આજે અત્યારે બધાને ટિફિન પહોંચાડીએ છીએ। વલસાડના ઉમરગામમાં આવેલા GIDCની એક કંપનીમાં અચાનક આગ લાગી હતી। 3જા ફ્લોર પર આગ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું, જો કે ફાયરની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગને કાબૂમાં લીધી હતી અને પરિસ્થિતિને થાળે પાડી હતી। જીગ્નેશ ઈશ્વરભાઈ બારી, ઉમરગામ મિનિસ્ટ્રી એસોસિએશન પ્રમુખ। આજ ઉમરગાંવ GIDCમાં 3rd ફેઝમાં વિવા સ્કેટ કંપનીમાં આગ લાગી છે અને હાલ આગ લાગી તો ખરી છે પણ કોઈક અંકબંધ રહ્યું છે, પ્રશ્ન ઉકેલાયો નથી પણ અંકબંધ રહ્યું છે અને કોઈને કંઈક જાનહાનીનો કોઈ પ્રશ્ન નથી। હાલ હમણે આગ કાબૂમાં આવી ગઈ છે અને લગભગ થોડા સમયમાં એ પણ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ છે, લગભગ કોઈને કોઈ તકલીફ પણ થઈ નથી અને આ રીતે કામ બધું કાબૂમાં છે હમણાં। મારુતિ ચોક રાજકોટ ખાતે સાયક્લોન સ્ટોરનું દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો હતો, અવનવી સાયક્લોનની વેરાયટી હવે ત્યાં જોવા મળશે। જય જીનેન્દ્ર, રાજન બાવીસી મારું નામ છે। હાલ આપણે અહીંયા સાયક્લોન શોરૂમ અમે ઓપનિંગ કરીએ છીએ અત્યારે, જેમાં આપણે અવનવી અલગ અલગ મલ્ટી બ્રાન્ડ સાયકલ શોરૂમ રાખીએ છીએ, જેમાં ખાસ કરીને આપણે ટાટા સ્ટ્રાઇડર બ્રાન્ડનો અત્યારે આપણે ફેલાવો કરવા માગીએ છીએ, જેની અવેરનેસ ઓછી છે। ટાટા કંપની સાયકલ બનાવે છે એવી જાજા પડતા લોકોને ખબર જ નથી હોતી, તો એ પણ બતાવીએ અને સાથે સાથે આપણે ઇન્ડિયન કંપની જ રાખીએ છીએ, સ્ટીડ ચેનલેસ સાયકલ, કે એન્જિનિયરોને એમ લાગે કે ચેનલેસ સાયકલ કામ કઈ રીતે કરે, તો એ પણ અવનવી વસ્તુઓ તમને બતાવું। બાળકોથી લઈ મોટા સુધી, મની રેન્જમાં પણ 5000 થી 50000 સુધી અને અલગ અલગ સાયકલની જે ટાઈપ્સ હોય છે, માઉન્ટેન બાઇક્સ હોય છે, હાઇબ્રિડ બાઇક હોય છે, સિટી રોડ બાઇક હોય છે, એવી રીતે બધી અલગ અલગ ટાઈપની, મેલ ફિમેલ બધા માટે, બાળકો માટે ફૂલ રેન્જ। હું આનંદ સાવલિયા, આ શોરૂમ શરૂ કરવા પાછળનો હેતુ જે છે એ ટાટા બ્રાન્ડની સાયકલ જે છે એને લોકો સુધી પહોંચાડવી અને આ સાયકલ જે છે એ લોકો એને હેલ્થ બેનિફિટ લે, એટલે કે સાયકલિંગ કરે, અને આની સાથે સાથે અમે લોકોએ અતિ આધુનિક ટેકનોલોજીવાળી ચેનલેસ સાયકલ પણ અમે અહીંયા ડિસ્પ્લેમાં રાખેલી છે અને એનું સેલ પણ કરીએ છીએ। મહેસાણાના જોટાડા ગામે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરમાં DJના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી।
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી તેમજ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ઘણા મહેમાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર અને શાલ થી સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા દરેકે દરેક શેડ્યુલ કાસ્ટના વંચિતોના હૃદયમાં વસેલી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા વિચાર વારસા ઉપર સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં દલિત આંદોલન સક્રિય છે. આજે પણ ગુજરાતમાં, દેશમાં અને અન્ય રાજ્યોમાં કોઈ પણ પક્ષની સરકાર હોય પણ દલિતો પોતાના અસ્તિત્વના સવાલ માટે ઝીઝૂમી રહ્યા છે. ત્યારે મહેસાણાના જૂતાળા ઉતારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુના અનાવરણ કાર્યક્રમમાં ભાગ લેવાની આજે ભાગ લઈને ઉપસ્થિત રહેવાનો આનંદ તો મળ્યો, પણ આશા રાખું છું કે જેટલા પણ માણસો ઉપસ્થિત થયા છે બધા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બતાવી દીધું છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, રસ્તા ઉપર આગળ વધો. તો મને લાગે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સાચા 14 એપ્રિલ ને ગણતરીનો દિવસ માપી છે તેનો અપેક્ષા રાખું. ગુજરાતમાંથી માથે મેળવીને લાગુ છે અસ્તિત્વની આગળ કરાવો. ભારતની વોકલ સાલગઢ અને ગુલાકાંડના પીડિતોને ન્યાય મળે બીજા પણ સ્થાનિક અને આજે કઈ કઈ જગ્યાએ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ હર હંમેશ ઉચ્ચ સ્તરીય સ્વાસ્થ્ય સેવા આપવા અગ્રેસર હોય છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા દાંત અને ચામડીના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આજે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ચામડીના રોગો અને દાંતના રોગોનું નિદાન, નિઃશુલ્ક નિદાન અને નિઃશુલ્ક દવા વિતરણ એનો કેમ્પ રાખવામાં આવ્યો છે. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી મેડિકલ સેવાઓ રાજકોટમાં પૂરી પાડે છે અને આ વિસ્તારના લોકો ફક્ત 5 રૂપિયામાં દવા અને નિદાન અને એના દ્વારા આ વિસ્તારના લોકોની સેવા પણ કરીએ છીએ. અહીંયા રાજકોટના નામાંકિત ડૉક્ટરો, સર્જનો, કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ અહીંયા સેવા આપે છે અને એમના પણ અલગ અલગ વાર, અલગ અલગ સમયે તે ડૉક્ટરો અહીંયા પોતાની સેવાઓ પૂરી પાડે છે. આજના આ કેમ્પમાં ચામડીના સ્પેશિયાલિસ્ટ અને IMAના પૂર્વ પ્રમુખ એવા ડૉક્ટર ચેતન લાલસેતા પોતાની સેવા આપી રહ્યા છે. એવી જ રીતે દાંતના રોગો માટે અમારી સાથે વર્ષોથી જોડાયેલા એવા ડૉક્ટર બિંદનભાઈ શાહ અને ડૉક્ટર સેજલબેન શાહ એ પણ સેવા આપી રહ્યા છે. સાથે સાથે પેઢાના રોગોના નિષ્ણાત ડૉક્ટર ગૌતમીબેન, ઓરલ સર્જન એવા ડૉક્ટર જીનીશાબા સોઢા, ડૉક્ટર પ્રિયા હરસોડા, ડૉક્ટર વિવેક સરવૈયા, આવા નામાંકિત ડૉક્ટરો દાંતના રોગો માટેની સેવા આજે અહીંયા આપી રહ્યા છે. કમોસમી વરસાદથી મહુ તાલુકા માંડવી ગામમાં કેસર કેરીના પાકને થયેલા નુકસાન, આ બાબતે ગુજરાત રાજ્ય સૌ પ્રથમ એવોર્ડ વિજેતા પોતાની આપવીતી જણાવી કેસર કેરીના ઝાડમાં પ્રથમ જે ફૂલ આવ્યા ત્યારે ખૂબ જ આશા હતી, પરંતુ કમોસમી વરસાદ આવતા આશા પર પાણી ફરી વળ્યું હતું. ફળને પણ ખૂબ જ નુકસાન થયું છે, ત્યારે આજુબાજુના ગામના ખેડૂત ગુજરાત સરકાર પાસે પર્યાવરણ મંત્રી સાથે વળતરની માંગ કરી છે. બટુકસિંહ જાડેજા, મોટી મઉ, તાલુકો માંડવી. અમારે આશાપુરા ફાર્મ એન્ડ નર્સરીથી અમારી ખેતીનું નામ છે વાડીનું.
અને અમે ખાસ તો વધારે વધારે આંબાનું વાવેતર કરીએ છીએ. આ વર્ષે સ્ટાર્ટિંગમાં જ્યારે જાન્યુઆરી 15 પછી ફૂલ આવ્યું ત્યારે તો એવું હતું કે આ વર્ષે તો ભગવાન કોઈ આંબાના ઝાડનો એક પણ મોર બાકી નહોતું, એટલો મોર આવ્યો હતો ફૂલ, જેથી અમે આમ બહુ ખુશી થતા હતા. અને દરેક ખેડૂતના બગીચામાં એકદમ ખીલી ઉઠ્યા હતા આંબાના ફૂલ. પરિસ્થિતિ એ થઈ કે થોડાક ટાઈમ પછી થોડુંક ઝાકડાયું, ઝાકડાવ્યું એટલે જો બે દિવસ ઝાકડ હોય તો એમાં કોઈ વાંધો ન આવે, પણ જો ચાર દિવસ વધારે ઝાકડ પડે તો એ ફૂલમાં ફૂગ આવી જાય, તો એમાં પણ નુકસાન થયું. અચ્છા, થોડા દિવસ રહીને વળી પાછો આ વરસાદનો સમાચાર સાંભળ્યા કે આ વરસાદ આવવાનો છે, વાવાઝોડું આવવાનું છે, ત્યારે બરાબર એની ફૂલની જે બેસવાની હોય દાણું, એ બેસવાનું દાણીની તૈયારી હતી અને ક્યાંક ક્યાંક મરી જેવા દાણા પણ હતા, ત્યારે એવું લાગ્યું કે હવે આ વરસાદ આવે છે શું કરશે. અને અમને એવું હતું કે આ વર્ષે તો નાનામાં નાનો માણસ કેરી ખૂબ ખાઈ શકશે. ઉનામાં ઉટવાળા ખેડૂતો જોડે પઠાણી ઉઘરાણી કરતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં રૂપિયા 30,000 ના રૂપિયા 1.50 લાખ ચૂકવ્યા બાદ પણ રૂપિયા 8.50 લાખ આપી જવા નહીતર જમીનનો કબજો ખાલી કરવાની તેવી ધમકી આપવામાં આવી હતી, જેમાં ફરિયાદ નોંધાતા પોલીસે પણ આગળની તપાસ હાથ ધરી છે. પૈસા રણજીત મૂળ પાસેથી લીધા સાહેબ, ને અહીંયા તરીના 80 કર્યા, ને નાથી પીસે અહીંયા કાયમના 1000 ચડાવ્યા, એમ કરીને અહીંને 8.5 લાખ રૂપિયા કર્યા. ને સાહેબ, મારી પાસે રેકડીનું હતી છે, ને એ કે તારે 8.5 લાખ રૂપિયા દેવા જો હે, ને નહીં દે એટલે ધમકી આ એમ મૂળભાઈ આમાભાઈ દઈ ગયા ઘેર આવીને. તો અમારા બાયુ આવ્યા એટલે એને કીધું કે હું છે મૂળું હતા, તો કે પૈસા હજી આપી જા, 1.5 લાખ આપી જો, પણ હજી મારા 8.5 લાખ રૂપિયા નહીં રહે. તો સાહેબ એ સમજા નહીં, ને તમારો છોકરો આવી ગયો, એ કે બાપા હવે પૈસા નથી ને તમને 1.5 લાખ ભરી દીધા. તો એ કે એ હજી 8.5 લાખ રૂપિયાથી ઓછો લેવાનું નથી. ને રણજીતને મંત્રી બે કહે કે તારે 1 રૂપિયો ઓછો નહીં લઈને તારે 8.5 લાખ રૂપિયા દેવા દો હે, નકર મને 2.5 વીઘા જમીન કાઢી દે, નકર તને જોખમ તો તારી છે જ, એવી ધમકી સાહેબ આપે ને બહાર નીકળવા દેતા નથી મને. એટલે મેં ફરિયાદ કરી સાહેબ, ને રેકેડીને સાથે બધું છે બાપા. ઉના તાલુકાના ઉંટવાળા ગામના એક ફરિયાદી છે કેશુભાઈ લુંબાભાઈ ગોહિલ, જેઓએ 3-1 વર્ષ પહેલાં એક વ્યક્તિ જોડેથી 30,000 રૂપિયા ઉછીના લીધેલા હતા, અને એ જે તે વખતે એને પૈસાની સખત જરૂરિયાત હોય 10% લેખે વ્યાજથી પણ તે લેવા માટે મજબૂર હતા. સમય જતાં વખત જતાં 2.5 લાખ થયા, 2.5 લાખના 3.5 લાખ થયા, અને સમય જતાં એ લોકોએ પછી આરોપીઓ એક સાથે સંપ મળી અને કે તમે અમને પૈસા પાછા આપશો ત્યારે અમે તમને તમારી જમીન પાછી આપીશું એવું કહી અને વિશ્વાસઘાત કરી અને એમની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો. હકીકતમાં જમીનનો દસ્તાવેજ કરવા માટે ખેડૂતને મનાવેલ નહોતા, ખેડૂતને માત્ર ગીરો ખત માટે મનાવેલ હતા અને વકીલ જોડે જવાની વાત હતી, પણ વકીલના બદલે અભણ હોવાના લીધે ભોગ બનનારને નો ગેરલાભ લીધો અને રજિસ્ટ્રાર સમક્ષ સીધા લઈ ગયા અને ત્યાં જે અને એની જમીન પૈકીના 40 ગુઠા જમીન જે છે એનો દસ્તાવેજ કરી લીધેલો હતો. ઉછીના લીધા હતા પણ વ્યાજથી લીધેલા હતા એવું જણાવે છે, અને એમાં કુલ 3 આરોપીઓ છે કે જેઓએ પોતાના નામની જમીન કરી લીધેલ છે અને છેલ્લા કેટલાક દિવસો પહેલાં કુલ 1,80,000ની મુદ્દલ પેટે જે દેવાના હતા એમાંથી 1.5 લાખ રૂપિયા હાલના ફરિયાદીએ પરત પણ આપી દીધેલા છે અને બાકીના 30,000 પરત આપી અને મારી જમીન મને આપી દો એવું કહેવા જતાં ગલ્લા તલ્લા કરી અને વધારાના 8 લાખ રૂપિયાની માંગણી કરેલ છે, જેથી કરી અને આ ફરિયાદ દાખલ કરવી પડેલ છે. લાઠી શહેરના વડીલો માટે આશીર્વાદ રૂપ બનવાના ઉદ્દેશ્યથી શહેરની મધ્યમાં બનેવલ ભવાની ગાર્ડન અંદર પ્રવેશ કરતા દિલ દ્રવી ઉઠે તેવી અવ્યવસ્થા સામે આવી છે. તૂટેલા બાકડા, લટકતા ઝૂલા, ચૂકેલા ફૂલ, અઝાડ તથા સફાઈનો અભાવ બગીચાને બદલે ડમ્પિંગ સાઇડ હોય તેવી હાલત કેમ? સ્થાનિક પાલિકા કે વહીવટી તંત્ર શું કરે છે? લાઠી મૃદુ હૃદયના રાજવી કવિ કલાપીની એક પંક્તિ જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી આપની થી તદ્દન ઉલટું ચિત્ર દેખાઈ આવે છે. ભવાની ગાર્ડન પૂર્વત કરો તેવી શહેરીજનોની બુલંદ માંગ ઉઠી રહી છે.
અરવલ્લી જિલ્લાના 53 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે માટે તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. પરીક્ષા કેન્દ્ર બહાર 108 ની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ હતી. રાજકોટની સુપ્રસિદ્ધ રોટરી ક્લબ રાજકોટ મિડડાઉન દ્વારા શ્રવણ યંત્ર ફ્રી મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. રોટરી ક્લબ રાજકોટ મિડડાઉને છેલ્લા 2 દાયકાઓથી પણ વધારે સમયથી આ સેવાના યજ્ઞ પ્રજ્વલિત રાખ્યો છે. શ્રવણ યંત્ર ફ્રી કેમ્પનો 100થી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો. એડવાન્સ ટેકનોલોજી વાળા શ્રવણ યંત્ર કેમ્પ ખાતે દર્દીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. કેમ્પના લાભાર્થીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો. સમગ્ર કેમ્પની સફળ બનાવવા રોટરી ક્લબ રાજકોટ મિડટાઉનના પ્રમુખ ઉપપ્રમુખ કમિટીના સભ્યો તથા રાજકોટના ડોક્ટર મોદી પરિવારે જહેમત ઉઠાવી હતી. નમસ્કાર અબ તકના દર્શકોને, મારું નામ ડોક્ટર નીરવ મોદી છે. હું ENT સર્જન છું. અમે આ રોટરી લલિતલાઈ હોસ્પિટલ છે જે ડાયાબિટીસ પ્રિવેન્શન માટે પ્રખ્યાત છે. આ એક જ હોસ્પિટલ આખા ગુજરાતમાં છે. ખાલી ડાયાબિટીસનું અહીંયા સંપૂર્ણ માથાથી લઈને પગ સુધી આમાં સારવાર દેવામાં આવી રહી છે. અમે છેલ્લા 22-23 વર્ષથી રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા અમે ફ્રી યંગ એડ એટલે સાંભળવાના મશીનનો કેમ્પ દર વર્ષે કરીએ છીએ. આ વખતે જાન્યુઆરીમાં પૂજિતભાઈ રૂપાણીની હોસ્પિટલમાં અમે 100 ઉપર યંગ એડ આપેલા હતા અને આજે આપણે 150 ઉપર યંગ એડનો કેમ્પ ચાલુ છે. ફ્રીમાં યંગ એડ છે. આમાં કોઈપણ જરૂરતમંદ દર્દી, મોટી ઉંમરના જેને ઉંમરના હિસાબે બેહાશ આવી ગઈ હોય, થોડાક નાની ઉંમરના દર્દી જેને કોઈ એક્સિડન્ટમાં કે તાવ આવવાથી સાંભળવાનું ઓછું થઈ ગયું હોય, તો એના માટેનું આ સાંભળવાનું મશીન અમે ત્યાં ને ત્યાં પેશન્ટોને ચેક કરી. અમે ENT ડૉક્ટર્સ 3 ડૉક્ટરથી આવ્યા છે. ડૉક્ટર સેજલ મેડમ સિવિલથી આવેલા છે અને અમે 3 ડૉક્ટર્સ, ડૉક્ટર જતીન મોદી, ડૉક્ટર સુનીલ મોદી અને હું ડૉક્ટર નીરવ મોદી, પેશન્ટને ચેક કરી ત્યાં ને ત્યાં પેશન્ટને આ મશીન આપી દેવામાં, ટોટલી ફ્રીમાં આપી દેવામાં આવે છે. એટલે હવે મશીન આપણે મોબાઈલની જેમ સારી ક્વોલિટીના નાના અને સસ્તા થતા જઈ રહ્યા છે. મશીનનો કેટલો ફાયદો થાય એનું તમને એક ઉદાહરણ આપું. મારી હોસ્પિટલની પાછળ કોટક સ્કૂલ છે. ત્યાંનો એક માણસ જેને નોકરી વહી ગઈ હતી, ત્યાં કંઈ સાંભળી નહોતા શકતા, ઘરનો એક જ કમાવા માણસ હતો, એને અમે મશીન આપ્યું, એને પાછી નોકરીમાં લઈ લેવામાં આવ્યો અને એનું ઘરકામ ચાચું ચાલુ થઈ ગયું. આજે અમારે ઘણા પેશન્ટ 70 વર્ષના, 80 વર્ષના અમે પૂછીએ કે તમે શું કામ કરો છો, તો કંઈક કામ એ લોકોને ચાલતું રહેતું હોય છે અને એ લોકોને આ જો મશીન દેવામાં આવે અને સાંભળતા થઈ જાય તો ડેફિનેટલી એ લોકોને કામમાં, એ લોકોને ઘરમાં ઘણો ફાયદો થાય છે. અમારે ત્યાં એક બેનનું એક એક્ઝામ્પલ આપું. 80 વર્ષના બેન હતા, ટોટલ ડિપ્રેશનમાં વયા ગયા, કારણ કે એને ઘરમાં એને સંભળાતું નહોતું એટલે ઘરવાળા ક્યાં સુધી એની સાથે બૂમો પાડી પાડીને વાત કરે, એટલે એકદમ ડિપ્રેશનમાં ઘરમાં એક જગ્યાએ બેઠા રહેતા હતા. તો એમના સનને આ કેમ્પનો એનો ફાયદો ઉઠાવ્યો અને એમને સાંભળવાનું મશીન આપ્યું, તો એકદમ જ બધા માણસોની જે કાંઈ વાતચીત કરતા હતા એ સાંભળવા માંડ્યા, મંદિર પાછા જવા માંડ્યા. અને બીજા વર્ષે એમને પોતે, બેને પોતે અમારા 5 પેશન્ટને ફ્રી યંગ મશીન આપ્યા કે હું, મને આટલો ફાયદો થયો તો મારે બીજા 5 પેશન્ટને ફાયદો કરવો છે. અને આખી પર્સનાલિટી એમની, એક બેન જે ઘરમાં બેઠા બેઠા ડિપ્રેશનમાં, તેની આખી પર્સનાલિટી ચેન્જ થઈ ગઈ ખાલી એક મશીનથી. જ્યારે પણ તમને બેહાશ આવે ત્યારે તમે કોઈ પણ સારા કાનના ગ્રાન ડૉક્ટર પાસે સાંભળવાનો રિપોર્ટ કરવામાં આવે છે. એમાં આપણને ફ્રીક્વન્સી કેટલી તમારી ઓછી છે એ ખબર પડી જાય અને સાંભળવાનો રિપોર્ટ એટલે પ્યોર ટોન ઓડિયોમેટ્રી કહેવામાં આવે છે. જેમ આંખના નંબર કાઢીએ એમ અમે કાનના નંબર કાઢીએ, સમજી લ્યો. અને જેમ આંખના નંબર પ્રમાણે તમને ચશ્મા દેવામાં આવે છે એમ કાનના નંબર નીકળે એ પ્રમાણે તમારી ફ્રીક્વન્સી એડજસ્ટ કરી અને તમને મશીન દેવામાં આવશે. નિરંજન પરીખ, પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ રાજકોટ મિડટાઉન. આવા અનેક કેમ્પ કરતા આવીએ છીએ. દર વર્ષે અમારા યુરોલોજીના કેમ્પ થતા હોય છે. અમારા કેટરેકનો તો દર વર્ષે રેગ્યુલર કેમ્પ થતો હોય છે. એ સિવાય અમે ડાયગ્નોસ્ટિક કેમ્પ કરતા આવીએ છીએ. પૂજિત રૂપાણી સેન્ટર ખાતે પણ અમે લોકો કેમ્પ કરતા આવીએ છીએ. અમે ડાયાબિટીસ માટે તો અમે ખૂબ જ મહત્ત્વ આપેલું છે. વર્ષોથી ડાયાબિટીસ ડિટેક્શન, અવેરનેસ અને ડિટેક્શન માટે અમે બહુ ભાર મૂકેલો અને એટલા માટે રેસકોર્સ છે, સોરઠિયાવાડી ચોક છે વગેરે જગ્યાએ રવિવારે જ્યાં સવારે મોર્નિંગ વોકર્સ બહુ જતા હોય ત્યાં આગળ અમારી ટીમ 6 વાગે અમે પહોંચી જાય અને બધાને ફ્રી બ્લડ સુગરનો અમે ટેસ્ટ કરી આપીએ અને એની ઉપરથી નક્કી થાય કે આને કેટલું સુગર છે અને પછી એને અમે ડાયાબિટીસ માટે બોલાવતા આવીએ છીએ. સુરત જિલ્લાના 187 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જુનિયર ક્લાર્કના પેપર ડિસ્પેચ કરવા માટેના 40 રૂટ નક્કી કરાયા હતા. તમામ વિદ્યાર્થીઓને કડક ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપ્યો હતો.
ઓખા મહાજનવાડી ખાતે રઘુવંશી મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યો હતો. બરાઈ પરિવારના બાળકે કપિલ મુનિ સ્વરૂપ ધારણ કર્યું હતું. ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેના સ્મરણ માત્રથી આપણા પૃથ્વી ઉપરના દરેક મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે એવા ભગવાન દ્વારકાધીશના ચરણોની અંદર વંદન. ઓખા લોહાણા મહાજનના સંયોગથી રઘુવંશી મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ગઈકાલે દ્વિતીય દિવસ સંપૂર્ણ થયો, જેના ભોજન પ્રસાદીના દાતા એ સૂચક પરિવાર રહ્યો. અને સવિશેષ આવતી ગઈકાલની કથાનું મહત્વ એ રહ્યું કે સ્વયં ભગવાને અવતાર લીધો અને માં દેહૂતિના ગર્ભથી કપિલ અવતાર થયો. અને આ સનાતન સંસ્કૃતિની અંદર ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે માતાએ પુત્રને ઉપદેશ આપ્યા છે, પણ આ કપિલ અવતાર એટલે સ્વયંમાં દેવહૂતિને સ્વયં પોતાના પુત્ર એવા ભગવાન કપિલે સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપ્યો. સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપ્યો એટલું જ નહીં, અણુ પરમાણુ અને ગર્ભની અંદર રહેલા જીવગતિનું વર્ણન એ પૂજ્ય શાસ્ત્રીજીના મુખેથી કરવામાં આવ્યું હતું. કલ્લા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી ભાજપના મહામંત્રીની કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. કસ્ટમ સિક્યુરિટીએ ઇનોવા કારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો હતો, પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. માણેક ચોકમાં જૂના પેવર બ્લોક ભરેલા ટ્રેક્ટર બજાર વચ્ચે ખૂંચી ગયો હતો, જેને લઈને જૂના પેવર બ્લોક ખાલી કરેલી ટ્રેક્ટર બહાર કાઢવાનું કામ કલાકો સુધી ચાલ્યું હતું. ટ્રેક્ટર ખૂંચી જતા અનેક કલાકો સુધી કામ ચાલતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તે સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. વીએમ ગેલાણી સરકારી હાઈસ્કૂલ ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા ગોઠવાઈ હતી, જેમાં યુનિટ 1માં 300 ઉમેદવાર અને યુનિટ 2માં 270 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન સ્માર્ટ વોચ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જય દ્વારકાધીશ. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત પંચાયત સેવા વર્ગ 3ની જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023માં ભાણવરમાં શ્રી વીએમ ગેલાણી સરકારી હાઈસ્કૂલ યુનિટ 1માં 300 કેન્ડિડેટ પરીક્ષા આપનાર છે, યુનિટ 2માં 270 કેન્ડિડેટ પરીક્ષા આપનાર છે. કુલ 570 પરીક્ષાર્થીઓ અહીંયા પરીક્ષા માટે આવનાર છે. તમામનું સ્વાગત છે વીએમ ગેલાણી સરકારી હાઈસ્કૂલ વતી, અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક બુલેટિન. નમસ્કાર.